આગામી તારીખ 13/2/2021 થી પૂજનીય અને પવિત્ર એવા વૃક્ષવાણી ધામે પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને શ્રી રામકથાનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે આ તકે ભુજમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। આગામી તારીખ 13/2/2021 થી પૂજનીય અને પવિત્ર એવા વૃક્ષવાણી ધામે પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને શ્રી રામકથાનો પ્રારંભ થઈ રહ્યો છે। આ તકે ભુજમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। આયોજકોએ કોરોનાની મહામારીમાં તમામ તકેદારી રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું, તેમજ ભાવિકો માટે વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી હતી। આ તકે તન્ના પરિવાર તેમજ ઘનશ્યામભાઈ જોશી, ઋષિભાઈ મોહનભાઈ હાજર રહ્યા હતા। જય સિયારામ। મારું નામ પ્રવીણ તન્ના, હાલ બોમ્બે રહું છું અને આમ આગળ નખત્રાણા તાલુકામાં લક્ષ્મીપુર નેત્રાનો હું વતની છું। કચ્છ પ્રત્યે મને બહુ જ ભાવ છે, મારી માતૃભૂમિ છે એમ સમજું છું। આ કથા બાપુએ કૃપા કરીને અમારી ફેમિલીને આપી છે। 13 તારીખે સાંજે 4 વાગે શરૂ થશે અને 7:30 ની આસપાસ, અને 14 તારીખથી સવારે 9:30 શરૂ થશે અને 1-1.5 વાગે સમાપન થશે। દરેક શ્રોતાઓ જે કંઈ આવશે એને પ્રભુ પ્રસાદનું અમે આયોજન કરવામાં આવ્યું છે। દરેક શ્રોતાને અમે નિમંત્રીએ છીએ, આવે, બધા વેલકમ, કથા શ્રવણ કરે, પ્રભુ પ્રસાદનો લાભ લે। અચ્છા, રાપરથી કેટલા કિલોમીટર દૂર થાય અને ક્યાં સુધી પહોંચવાની, કઈ રીતે પહોંચી શકે લોકો આવે તો? એ રાપરથી 48 કિલોમીટર છે અને આવે વેલકમ કોઈ બી। અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે તો કોવિડ ગાઈડલાઈન પ્રમાણે કઈ રીતના ત્યાં આયોજન કરવામાં આવે? અમે ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું બધું ધ્યાન રાખી અને ખુરશીઓ રાખશું, ત્યાં સેનિટાઈઝ કરવામાં આવશે દરેક શ્રોતાને, જેની પાસે માસ્ક નહીં અને માસ્ક આપવામાં આવશે, થર્મોમીટરથી ચેક કરવામાં આવશે અને એ રીતે આગળ વધશે। કેટલા દિવસની કથા છે? 9 દિવસની। શું સમય રહેશે? મેં કીધું ને કે 13 તારીખે 4:30 વાગે શરૂ થશે, એ સાંજે 7 વાગ્યા સુધી, અને 14 તારીખને સવારના 9:30 ઓનવર્ડ 1-1.5 વાગે લોકોને શું સંદેશો આપશો કથા વિશે? લોકોને તો પ્રેમ છે ને, દુનિયામાં પ્રેમ કરો, એક જ રામકથાનું તો એ છેલ્લું સૂત્ર છે, સત્ય પ્રેમ અને કરુણા બાપુનો લોગો છે, એ પ્રમાણે એ સંદેશ બાપુ જ આપશે। હું તો એક સર્વસામાન્ય માણસ છું પણ બાપુ બધાને આપશે। ખાસ કરીને કથા કોઈને કોઈ એક હેતુ માટે યોજાતી હોય છે અને જે કંઈ ફંડ્સ હોય છે સારા કામ માટે, આમાં શું વિચાર શું છે સાહેબ? આ કલયુગ ચાલુ છે અને એનામાં કોરોના કાળ આવ્યો છે, આપણા મનને કેમ શાંતિ મળે, વિશ્રામ કેમ મળે? ગોસ્વામી જે રામચરિત માનસમાં એક ચોપાઈ લખી છે કે સુનત શ્રવણ પાય વિશ્રામા, સમજા કે જેને આ કથા શ્રવણ કરવાથી ઘાસે સાંભળશે એને પરમ વિશ્રામને પ્રાપ્ત થશે એવું ગોસ્વામીજી લખ્યું છે। અને ઘનશ્યામભાઈ છે, ઋષિ છે, અમારા જમાઈ છે, અમે 25-30 વર્ષથી આ કથાનું અમે શ્રવણ કરીએ છીએ અને અમને જે આનંદ મળ્યો છે એ અમે વિચારીએ કે બધાને મળે એવું અમારું આયોજન છે। કૌશિક છાયાનો રિપોર્ટ, SI News કચ્છ।